નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ઠાકર મિલન. આજે આપણે ધોરણ 11 સાયન્સની અંદર યુનિટ નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર જે શરૂ છે એના 18મા લેક્ચરમાં વાત કરવાના છીએ મિત્રો. તો આગળ આપણે ઉપર આપણે ઉષ્મા રાસાયણિક સમીકરણો જે છે, બરાબર, એન્થાલ્પી ફેરફારની અંદર ઉષ્મા રાસાયણિક સમીકરણો જે છે એના વિશે વાત કરતા હતા. એમાં આપણે ઉષ્મા રાસાયણિક સમીકરણ માટેની જે અમુક પ્રણાલીઓ છે, બરાબર, એમને સંતુલિત કરવી અથવા તેમની ઉષ્મા મેળવવા માટે અથવા તેની એન્થાલ્પી મેળવવા માટે શું કરવું જોઈએ એને અનુલક્ષીને અમુક પ્રક્રિયાઓ દ્વારા આપણે એની માહિતી મેળવી. અને એના અંદર આપણે બે વસ્તુઓ સમજ્યા હતા કે ભાઈ સંતુલિત ઉષ્મા રાસાયણિક સમીકરણમાં ગુણાંકો, પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકો અને નિપજોના મોલ સંખ્યાની સંખ્યા સૂચવે છે. એટલે કે જે આપણે આગળ ગુણાંક લખીએ છીએ એક્ઝામ્પલ પર અહીંયા છે, એ શું બતાવે, એના મોલ બતાવે છે. અને ત્યાર પછી એવું સમજ્યા છે કે ભાઈ ડેલ્ટા આર એસ જીરોનું મૂલ્ય છે, બરાબરનું સંખ્યાત્મક મૂલ્ય સમીકરણ નિર્દેશ કરેલા પદાર્થના મોલ સંખ્યાને સૂચવે છે, એટલે કે એની મોલ સંખ્યા બતાવે છે. આવી વસ્તુ સમજીને આપણે એના ઉદાહરણો સમજ્યા હતા. હવે આગળ ઉપર વાત કરીએ કે ભાઈ શું કીધું, આપેલ આપણે એકવાર રાસાયણિક સમીકરણને અમુક ચોક્કસ પ્રકારે સંતુલિત કરીએ છીએ ત્યારે તે પ્રક્રિયાના મોલની વ્યાખ્યા આપે છે. જો આપણી પાસે સંતુલિત સમીકરણ બીજી કોઈ રીતે મેળવેલું હોય તો, એટલે શું કીધું એણે કે આપણે જ્યારે કોઈ રાસાયણિક સમીકરણને સંતુલિત કરીએ અને એની આગળ જે ગુણાંક આવે એને આપણે શું કહીએ છીએ, તો કે મોલ કહીએ છીએ. એટલે કે આપણને શું વ્યાખ્યાયિત કરે છે, તો કે મોલ વ્યાખ્યાયિત કરશે. પણ જો આપણને કોઈ અલગ રીતે સમીકરણ સંતુલિત કરીને આપેલું હોય તો આપણે શું કરીશું. તો એક્ઝામ્પલ ફોર આપણે એક સમીકરણ આપ્યું છે કે ભાઈ 1/2 Fe2O3 પ્લસ 3/2 H2Fe પ્લસ 3/2 H2O છે, આ પ્રક્રિયા આપણને આપી છે. તમે મોલ જોવો છો, બધા અપૂર્ણાંક છે મોટા ભાગે, બરાબર. પ્રક્રિયાનો આ જથ્થો પ્રક્રિયાના એક મોલનો હશે અને ડેલ્ટા આર એસ થશે, બરાબર. હવે તમને આપેલું મૂલ્ય બધું કેવું છે, તો કે અપૂર્ણાંકમાં છે. હવે એક મોલ માટે આપણે પ્રક્રિયાની વાત કરવી છે તો એની માટે આપણે ધારો કે મેળવવું હોય તો આપણે એચ ટુ માટે મેળવીએ. અત્યારે કોની માટે મેળવીએ છીએ, તો કે એચ ટુ માટે મેળવવું છે. તો શું કરશું, તો કે ભાઈ આપણને સૂત્ર ખબર છે કે નિપજની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. ઓકે, એમાંથી આપણે આના તો સૂત્રોનો કરતા બનાવી દીધેલો છે, બરાબર. આ 3/2 જો આ કોની વાત કરીએ, 3/2 એચ ટુ ઓ છે, 3/2 એચ ટુ ઓ ની એની તમને મૂલ્ય આપેલું છે કોષ્ટકની અંદર 6.2 માં, બરાબર. એ મૂલ્ય લીધું માઇનસ, આ તો ઝીરો થાય, બરાબર. એવી જ રીતના અહીંયા, તો કે 1/2 કોણ, તો કે Fe2O3, 1/2 Fe2O3 છે તો એનું લીધું, પછી આ છે એ ઝીરો થાય, બરાબર. આપણને આખી ટોટલ મળશે, ડેલ્ટા આખી પ્રક્રિયા માટેની એન્થાલ્પી ફેરફાર મળશે, બરાબર છે. અહીંયા ખાલી એચ આવશે, બરાબર. હવે શું કર્યું, જો એનું શું સાબિતી, એને સાદુરૂપ આપ્યું, એને ગુણ્યાને એનું સાદુરૂપ આપ્યું, તો આપણને છેલ્લે શું મળ્યું, ડેલ્ટા ફેરફાર. ઓકે, બરાબર. એટલે પછી આપણે એનું સાદુરૂપ આપ્યું તો આપણને આ રીતનાનું મૂલ્ય મળ્યું અને છેલ્લે શું જવાબ મળ્યો, -16.6 કેજી કિલો જુલ પ્રતિ મોલ, 1/2 ડેલ્ટા આર એચ વન. આ જે મૂલ્ય હતું એ 2નું આખા પ્રક્રિયા માટે, ના મૂલ્ય શું મળ્યું, 1 માટે મળ્યું, બરાબર. કે એનું મૂલ્ય એને કરતાં વધારે છે આ ટાઈપથી. ઓકે, હવે એ કેમ ખબર પડે, બરાબર, એની માટે આપણે જોઈએ ત્રીજો તબક્કો. જ્યારે રાસાયણિક પ્રક્રિયાને પ્રતિગામી કરીએ ત્યારે ડેલ્ટા આર એસ જીરોનું મૂલ્ય પણ સંજ્ઞામાં ઉલટું બની જાય છે. હવે આ વસ્તુ સમજાય એવી છે કે જ્યારે આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે એને પુરોગામી અને પ્રતિગામી બે રીતના લખતા હોઈએ. હવે જ્યારે આપણે એને પ્રતિગામી લખીએ, પુરોગામી લખીએ ત્યારે એનું મૂલ્ય માનો કે માઇનસમાં હોય, બરાબર. કેવું, પુરોગામી લખીએ ત્યારે એનું મૂલ્ય આપણે એન્થાલ્પી ડેલ્ટા આર એચ ઝીરોનું મૂલ્ય આપણને માનો કે માઇનસમાં મળ્યું હોય, તો પ્રતિગામી કરશું એટલે મૂલ્ય કેવું થઈ જાય, પ્લસ થઈ જાય, બરાબર. એટલે મૂલ્ય પણ સંજ્ઞામાં ઉલટું બને છે, સંજ્ઞામાં વ્યાખ્યા કરી છે. સંજ્ઞા એટલે પ્લસ ઓર માઇનસમાં ઉલટું બને છે, બરાબર. ઉદાહરણ તરીકે N2+3H2ની પ્રક્રિયા કરીએ તો શું બને છે, 2NH3 બને છે. અને તેનું ડેલ્ટા આર એચનું મૂલ્ય કેટલું છે, -91.8 કિલો જુલ પ્રતિ મોલ છે. હવે એનાથી ઉલટી પ્રક્રિયા, ભાઈ NH3 જે છે એમોનિયા છે, એનામાંથી મેં N2+H2 ઉત્પન્ન કર્યો તો એનું મૂલ્ય જો અહીંયા પ્લસ થઈ ગયું 91.8. આંક તો એનો જ છે પણ એની જે સંજ્ઞા છે કેવી થઈ ગઈ, ઉલટી થઈ ગઈ. એટલે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા જ્યારે દર્શાવતા હોઈએ છીએ ત્યારે એમની સંજ્ઞાઓ કેવી થઈ જાય, તો કે ઉલટી થઈ જાય છે. ઓકે, તો આ વાત થઈ ઉષ્મા રાસાયણિક સમીકરણોની, બરાબર. એની અંદર આપણે એનો ટોપિક સમજ્યા. હવે જે આવે છે એની પછીનો નેક્સ્ટ અને સારામાં સારો ટોપિક છે હેન્સનો ઉષ્મા સંકલનનો નિયમ. હેન્સ નામના વૈજ્ઞાનિકે ઉષ્મા માટેનો સંકલનનો નિયમ આપ્યો હતો, તો એના વિશેની વાત કરીએ, સમજીએ કે શું કીધું એને. એમાં આપણે જાણીએ છીએ કે એન્થાલ્પી અવસ્થા વિધેય છે, બરાબર, એ ખબર જ છે. તેથી
કરીને એન્થાલ્પી પ્રારંભિક અને અંતિમ અવસ્થાના પથથી સ્વતંત્ર હોય છે, એટલે કે શરૂઆતના અને અંતિમથી કેવી રીતે સ્વતંત્ર છે, કારણ કે કેવું છે, અવસ્થા વિધેય છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર, પ્રક્રિયા એક તબક્કા કે શ્રેણીબંધ તબક્કામાં થયેલી છે છતાં સરખો જ રહે છે. એટલે એનો કહેવાનો મતલબ શું છે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એક જ તબક્કામાં પધારશો, તમે એના અલગ અલગ બીજા તબક્કા પાડો, છતાં એનું જે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય છે તો સેમ જ રહે, એમાં કોઈ ફેરફાર પડતો નથી. અને હેન્સના નિયમ તરીકે ઓળખવામાં આવે છે, જેને નિવેદિત કેવી રીતના કરેલો છે, તો હેન્સનો નિયમ સમજીએ. હવે સમજજો, જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય તો તેની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી પ્રક્રિયાના મધ્યવર્તી તબક્કાની જેમાં એકંદર પ્રક્રિયા સમાન તાપમાને વિભાજિત કરી શકાતી હોય તેમાં તેમની એન્થાલ્પીનો સરવાળો પ્રમાણિત પ્રક્રિયાની એન્થાલ્પી થશે. આ શબ્દ બહુ અઘરા છે પણ સમજવાની કોશિશ કરીએ. તે જે પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી, એટલે એક કરતાં વધારે તબક્કામાં પ્રક્રિયા થતી હોય એની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી, બરાબર, પ્રમાણિત પ્રક્રિયાની જે એન્થાલ્પી છે એ જે મધ્યવર્તી તબક્કો હોય, કેવો તબક્કો, મધ્યવર્તી જે મુખ્ય છે એના દ્વારા જ તે પ્રક્રિયામાં એક બાજુ નિપજમાં જઈ શકાય, તે મધ્યવર્તી તબક્કાનો જે પ્રક્રિયા એન્થાલ્પી છે અને એકંદર આખી પ્રક્રિયાની જે એન્થાલ્પી છે એ લગભગ બેની કેવી હોય, આખી પ્રક્રિયા જો તમે અલ માનો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે એ થી બી થાય છે, બરાબર. હવે આ તબક્કો આપણે લખીએ, પહેલાં એ થી સી બન્યું, પછી સીમાંથી ડી બન્યું અને ડીમાંથી આપણને બી બન્યું, મુખ્ય નિપજ આપણે બી છે અને પ્રક્રિયા કે છે. તો જુઓ, એ બે તબક્કામાં થઈ ટોટલ, બરાબર, પહેલાં એક તબક્કો, આ બીજો અને આ ત્રીજા તબક્કામાં કમ્પ્લીટ થઈ ગઈ. હવે આ પ્રક્રિયા એકંદર થઈ કહેવાય, આ પ્રક્રિયા કેવી છે, એમાંથી બી બની ગયું, એકંદર પ્રક્રિયાની એન્થાલ્પી તમને ધારો કે 91.5 મળી, બરાબર. તો પછી આ એ થી સી બન્યું એનું એની એન્થાલ્પી લો વત્તા સી થી ડી એની એન્થાલ્પી વત્તા ડી થી બી, આ બધાને તમે સરવાળો કરો ત્યારે તમને મૂલ્ય પાછું કોના જેટલું મળી જાય, તો કે આના જેટલું મળી જાય, એટલે એકંદર સરવાળા જેટલી હોય, તો ટોટલ પ્રક્રિયા તબક્કાના એન્થાલ્પીના સરવાળા જેટલું મૂલ્ય મળે આપણને. સમજવાની કોશિશ કરીએ એક્ઝામ્પલની. ચાલો આપણે ઉદાહરણ તરીકે ઉદાહરણની મદદથી આ નિયમની અગત્યતા સમજીશું અને નીચેની પ્રક્રિયાને એન્થાલ્પી ફેરફાર ગણીશું. અહીંયા આપણને એક પ્રક્રિયા આપી છે સી, એટલે કે ગ્રેફાઇડ વત્તા 1/2 ઓ ટુ સાથે પ્રક્રિયા, કે શું બને, સીઓ બને, તો એની એન્થાલ્પી કેટલી ખબર નથી, બરાબર છે. હવે સમજીએ, અહીંયા સીઓ મુખ્ય નિપજ છે છતાં કેટલાક સીઓ ટુ વાયુ પણ પ્રક્રિયામાં બન્યા છે, તેથી આપણે આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર સીધો જ ગણી શકીએ નહીં. કેમ, તો કે અહીંયા જે ઓક્સિજન છે એ કાર્બન સાથે જોડાઈને સીઓ મુખ્ય નિપજ છે એ વાત સાચી, પણ થોડા ઘણા પ્રમાણમાં કોણ બને છે અહીંયા, તો કે સીઓ ટુ પણ બને છે, એટલે એનોય રોલ આવે એન્થાલ્પીમાં, એ બને છે એટલા માટે, બરાબર. એટલે સીધી રીતના આપણે ગણી શકતા નથી. જો આપણે એવી કોઈ પ્રક્રિયાઓ શોધીએ જેમાં સંબંધિત સ્પીસીસ સંકળાઈ જતી હોય તો ઉપરની પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ગણી શકે, એટલે કે આપણે એવું કરવું પડે, એવી પ્રક્રિયા લખવી પડે, એવી પ્રક્રિયા દર્શાવવી પડે કે જેમાં બંને વસ્તુઓ થઈ શકતું હોય, સીઓ અને સીઓ ટુ બંનેની આપણે રજૂઆત કરી શકતા હોઈએ. તો સમજીએ, એની પછીની જે નેક્સ્ટ પ્રક્રિયા છે એમાં જોઈએ, બરાબર, એટલે આપણને વધારે એમાં આઈડિયા આવી જશે કે કેવી રીતના ફાઇન્ડ કરેલો છે. ઓકે, હવે અહીંયા જુઓ, આ આપણે નીચેની પ્રક્રિયા જોઈએ, તમે સી વત્તા ઓ ટુ, તો શું બનાવે છે, સીઓ ટુ, સીઓ વત્તા 1/2 ઓ ટુ. જો પહેલાં અહીં સીઓ બનાવતા આપણે ઉપર શીખી ગયા, સીઓ બન્યો એમાંથી સીઓ ટુ કઈ રીતના બને છે, તો કે આ રીતના. જો સીઓ બન્યા, એ સીઓ જે બને છે એ પાછો કોની આર જોડાય છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, તો પાછું શું બની જાય, સીઓ ટુ બની જાય. એ બેની તમને પ્રક્રિયા એન્થાલ્પી આપેલી છે, ગ્રેફાઇટ સીધો ઓક્સિજન સાથે જોડાય તોય તે સીઓ ટુ બને, અથવા તો સીઓમાંથી શું બની શકે, સીઓ ટુ બની શકે. આ તમને એક પ્રક્રિયા સીઓ ટુ બનવા માટેની પ્રોસેસ બે ટાઈપની કીધી, કે ભાઈ સીધો સીઓ ટુ બની શકે અને સીઓ જે બન્યો છે એમાંથી નીચે શું બની શકે, સીઓ ટુ બની શકે, પણ બંને માટેની પ્રક્રિયા એન્થાલ્પી અલગ અલગ છે. બને છે કોણ, તો કે સીઓ ટુ મુખ્ય નિપજ આપણે કહીએ તો કે સીઓ, પણ એની સાથે આડપેદાશમાં સીઓ ટુ બને છે. સીઓ ટુ બનવાની બે પ્રોસેસ છે, એક ડાયરેક્ટલી બની શકે અથવા તો સીઓમાંથી નહીં બની શકે, બરાબર ને. બંનેની પ્રક્રિયા એન્થાલ્પી કેવી છે, અલગ અલગ છે, ક્લિયર. તો આગળ જોઈએ, હવે સમીકરણ બેની પ્રતિવર્તી પ્રક્રિયા લખીએ, જ્યાં ઉષ્મા ઉદ્ભવવાને બદલે શું થાય છે, શોષાશે. હવે પ્રક્રિયા બે એટલે કહીએ તો કે સીઓ ટુ માંથી જે સીઓ બનાવ્યો હતો, બરાબર, તમને એક્ઝામ્પલ પર તરીકે દર્શાવો. તો જો આ જે છે એ પ્રક્રિયા પહેલે સમીકરણ નંબર એક કીધું, આ જે છે સમીકરણ નંબર શું કીધું, આપણે બે કીધું. હવે સીઓ વત્તા 1/O2 છે એનું સીઓ ટુ બન્યું, એની આપણે વિરુદ્ધ પ્રક્રિયા એટલે કે આ પૂરોગામી છે એની પ્રતિગામી લખી, એટલે શેમાંથી બનશે, તો કે સીઓ ટુ માંથી શું બનશે, સીઓ વત્તા 1/2 ઓ ટુ બનશે, ક્લિયર. અહીંયા નિશાને જો માઇનસ છે, હમણાં આગળ ઉપર શીખ્યા કે નિશાની કેવી થાય, બદલાઈ જાય, પૂરોગામીમાં હોય એની કરતાં પ્રતિગામીમાં કેવી નિશાની થઈ જાય, તો કે ઉલટી થઈ જાય,
તો એ જ પ્રક્રિયા દર્શાવી સીઓ ટુમાંથી શું બન્યું સીઓ વત્તા 1/2 ઓટુ. પણ પ્રક્રિયા શું થઈ ગઈ, ઉષ્મા બદલા સમીકરણની અંદર ઉષ્મા બદલાવાને બદલાશે બરાબર, ઉદ્ભવવાને બદલે શું થશે શોષાશે. કે અહીંથી જે પહેલાં પ્રક્રિયા હતી એમાં ઉષ્મા ઉદ્ભવતી હતી એટલે ઉત્સર્જિત થતી હતી, પણ હવે જ્યારે પુરોગામી કરી પ્રતિગામી પ્રક્રિયા લખી એટલે શું થશે ઉષ્માનું શોષણ થશે. આ પ્રક્રિયા પહેલી પ્રક્રિયા જે બીજી હતી એમાં ઉષ્માનું ઉત્સર્જન થતું હતું. ઓકે, એની માટેનો ડેલ્ટા આર એચનો પ્લસ, જો અહીંયા પ્લસ થઈ ગયું, ઓલામાં શું હતું -283 kJ પ્રતિ મોલ હતું, જ્યારે અહીંયા કેવું થઈ ગયું પ્લસ થઈ ગયું. કેમ, તો કે આ પ્રતિગામી થઈ ગઈ. સમીકરણ એક અને બે આગળના જોઈએ, બેનો સરવાળો કર્યો, સી 1/2 ઓટો તો શું બન્યું સી ઓટો, જેનો ડેલ્ટા આર એચનો પણ સરવાળો કર્યો બરાબર, એનું મૂલ્ય તમને એકંદરે કેટલું મળ્યું -110.5 kJ મળે છે. સામાન્ય રીતે જો એકંદર પ્રક્રિયા એ થી બી હોય, અહીંયા આખું સમજાતી છે આખી પ્રક્રિયા કેવું, એ થી બીની એન્થેલ્પી એક જ તબક્કામાં ડેલ્ટા આર એચ હોય અને આર એચ 1, આર એચ 2, આર એચ 3 જુદી જુદી મધ્યવર્તી પ્રક્રિયાઓની એન્થાલ્પી હોય અને છેવટે નિપજ બી આપતું હોય તો બીજા માર્ગે ગણવામાં આવે. તો કેવી રીતના થાય, તો કે ટોટલ એન્થાલ્પી જે અમે તમને સમજાવ્યું ને કે ભાઈ એ થી બી છે એ મુખ્ય પ્રક્રિયા છે, મુખ્ય પ્રક્રિયા કે છે ને મુખ્ય નિપજ કોણ છે તો કે બી છે, પણ પ્રક્રિયા કેવી રીતના થાય તો કે એમાંથી પહેલાં સી બને છે, પછી સીમાંથી શું બને છે તો કે ડી બને છે, ડીમાંથી પછી શું બને છે તો કે બી બને છે. તો નિપજ તો બી જ છે, પ્રક્રિયા તો એ જ છે, અને આ એકંદર પ્રક્રિયા આપણે લખી નાખી બરાબર, કે એની એન્થાલ્પી આપણને જે આપ્યું એ આપણે લખી નાખી. ધારો કે એની 283 પ્લસ આપેલી છે આપણને બરાબર, 283 આપી, 283 એ મૂકો. હવે અલગ અલગ તબક્કામાં, પહેલા તબક્કામાં થાય, બીજા તબક્કામાં થાય, ત્રીજા તબક્કામાં થાય, નિપજ તો તમને મળી ગઈ અહીંયા બરાબર. અને આ બધાને તમે 1+2+3 જે એન્થાલ્પી મળી બધાનો શું કરી નાખો, તમે સરવાળો કરી નાખો એટલે તમને ટોટલ પ્રક્રિયા એન્થાલ્પી મળી જાય. એટલે તમને જોવાય ડેલ્ટા આર એચ છે એટલે મુખ્ય આ એ થી બી બને એની પ્રથમ તબક્કા માટેની, દ્વિતીય તબક્કા માટેની, તૃતીય તબક્કા માટેની, આવી રીતના જેટલા તબક્કા બધાને તમે શું કરશો તો કે બધાની એન્થાલ્પીનો સરવાળો કરશો એટલે તમને છેલ્લે એની એકંદર પ્રક્રિયાની એન્થાલ્પી મળી જશે. અહીંયા તમને સમજાવું છે બહુ સારી રીતે, મુખ્ય પ્રક્રિયા કઈ છે તો કે એ થી બી, એનું મૂલ્ય કેટલું છે તો કે ડેલ્ટા આર એચ છે બરાબર, આ મુખ્ય ટોટલ આર એચ છે. પણ પ્રક્રિયા થાય છે કઈ રીતના, તો કે પહેલાં એમાંથી શું બન્યું સી બન્યું એટલે ડેલ્ટા આર એચ 1 કીધું, એને સીમાંથી શું બન્યું તો કે ડી બન્યું, શું કીધું ડેલ્ટા આર એચ 2 કીધું, અને ડીમાંથી પછી શું બન્યું તો કે બી બન્યું, અને શું કીધું ડેલ્ટા આર એચ 3. હવે આ ડેલ્ટા આર એચ 1 પ્લસ ડેલ્ટા આર એચ 2 પ્લસ ડેલ્ટા આર એચ 3 કરશો તમે એટલે તમને શું મળી જશે તો કે ટોટલ કેટલી છે ડેલ્ટા આર એચ મળી જશે. ક્લિયર, આ વસ્તુ કોને સમજાવી, તો કે હેન્સ નામના વૈજ્ઞાનિકે સમજાવી, સંકલનનો નિયમ એટલે એકબીજાને ભેગા કર્યા, નામનાની જે નો ફેરફાર છે બધાને ભેગો કરીને જોડ્યો, એને શું કીધું હેન્સનો ઉષ્મા સંકલનનો નિયમ તરીકે ઓળખવામાં આવ્યો. ઓકે મિત્રો, તો આજે આપણે અહીંયા સુધી રાખશું, કોઈ પણ ક્વેરી હોય તો મને જણાવજો. ઓકે મિત્રો, થેન્ક યુ.